बाळकू आजे पाठ 17 मो पर्यावरण पत्रनो प्रवास। हवे आपणे पेला हवे तो मोबाईल आवी गयो एटले एमां समाचार आपी शकीए, पण पत्रमां आपणे केम अमे गमे त्यां ग्या होय तमे ग्या होय तो आपणे जे समाचार पहोंચાડવા હોય શુભ પ્રસંગના કે કંઈ પણ ઓલા મરણના સમાચાર ખરાબ સમાચાર પહોંચાડવા હોય તો પત્ર દ્વારા અથવા આપણે ઓલું શું કરીએ તાત્કાલિક જે કરવાનું હોય એને તાર પણ આપણે આપીએ છીએ। તાર આવે એટલે આપણા ઘરમાં તાર આવે એટલે એકદમ ત્રાસકો પડી જાય કે સારા સમાચાર હશે ખરાબ સમાચાર હશે, એટલે એ આપણને માનસિક ટેન્શન થઈ જાય। હવે આપણે ફોનમાં બધી વાતચીત કરેલી છે તે પત્રનું હવે ઉપયોગ બહુ ઓછો થાય છે। હવે પત્રના પ્રવાસમાં પત્ર કેટલો પ્રવાસ કરે છે તે જોઈએ છે। હવે આમાં જોઈએ વાત આપણે ટૂંકી સમજ આપી દઉં કે વડોદરાની સમીરાએ તેના અમદાવાદના મિત્ર સલમાનને પત્ર લખ્યો। સમીરાએ પત્ર ટપાલ પેટીમાં નાખ્યો, ટપાલ પેટીમાં ટપાલી તેને સાયકલ લઈને આવ્યો અને ટપાલ પેટીમાંથી કાઢી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડ્યું। તેના ઉપર છાપ મારવામાં આવી, લાલ રંગની ટપાલ વિભાગમાંની ગાડીમાં બે મારફત અમદાવાદની ટ્રેનમાં મોકલાવ્યું। એક દિવસ પછી અમદાવાદ બીજી છાપ મારવામાં આવી, ત્યાંથી ટપાલી મારફત તે સલમાનના ઘરે પહોંચાડ્યો। આ જ રીતના આપણે રાખડી મોકલવી હોય કે ગમે તે કંઈ પાર્સલ મોકલવું હોય એમાં પણ આપણે આમાં પોસ્ટ ઓફિસમાં જવું પડે અને તેને સહી સિક્કા મારવા પડે। હવે આપણે પાઠ વાંચીશું। હું પત્ર છું, મને સમીરાએ તેના સલમાનની પેન વડે પત્ર જો અહીં સલમાન જો આપ્યો છે। સલમાન તું કહે કેમ છો તું, અમે બધા મિત્રો તારે યાદ કરીએ છીએ, આશા રાખીએ રજાઓમાં તું વડોદરામાં આવીશ, બધા વડીલોને નમન, લિખિતન સમીરા। લખ્યું છે ને પત્ર, આ રીતના પત્ર લખવાનું અને એના ઘરનું સરનામું લખવાનું, પિનકોડ નંબર લખવાનો। હવે સમીરાએ મિત્ર સલમાનને પેન વડે પત્ર લખ્યો અને પેટીમાં મૂકવામાં આવ્યો, ટપાલીને બહાર કાઢ્યો બેગમાં મૂક્યો, ટપાલી સાયકલ ઉપર સવારી કરી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડ્યો અને મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત સરસ મજાની છાપ પાડવામાં આવી। છાપ વડોદરાની હતી ત્યાંની મારી સફર ચાલુ થઈ। હવે પત્ર બોલે છે અને એ આપણે સાંભળવાનું છે, જે આને શું કહેવાય આત્મકથા, તે પોતાની જ વસ્તુ પોતે જેવી રજૂ કરે તેને આત્મકથા કહેવામાં આવે છે। તેને પોતાને જે કંઈ હોય તેનું બધું ખુલ્લી છાપ મારી અને જે બોલે તેને આત્મકથા કહેવાય છે। મારા છાપ લાગ્યા પછી મને ટેપેલ પેટીમાં મૂક્યું, બેગમાં બીજા ઘણા પત્રો હતા, બધા અમદાવાદના હતા। લાલ રંગના ની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો, ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી। હવે પત્ર રાખવાની પહોંચાડવાની ગામે ગામ પહોંચાડવાની જે ગાડી હોય તે લાલ કલરની જ હોય છે અને તમે ટપાલ પેટીમાં પેટી હોય તે પણ લાલ કલરની જ હોય છે। એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો, સરનામા પર ઉપરના લખ્યા મુજબ મને વિવિધ વિસ્તાર મુજબ અલગ કરવામાં આવ્યો, અહીં એકબીજા છાપ મારી મારા પર છપાય, છેવટે ટપાલીઓ મને સલમાનના ઘરે પહોંચાડ્યું। હવે અત્યારની સુવિધા કેવી છે કે અત્યારના તમે જાઓ તો પત્ર પહોંચાડે ત્યાં સુધી પહોંચાડે અને પછી ટપાલી છે તે સાયકલ મારફતે બધા ઘેર ઘેર પહોંચાડે છે। નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલ છે, એમ ચિત્રો મુજબ નથી યોગ્ય ક્રમમાં ગોઠવ્યો, તેથી સંખ્યાને વર્તુળમાં મૂકો। હવે પહેલું કયું છે બીજું કયું છે એ બધું અહીંયા તમારે લખવાનું છે, પહેલાં વહેલાં શું આવે તે પણ તમારે અહીંયા લખવાનું રહેશે। હવે પહેલું હવે હું તમને કહી દઉં કે પહેલો છે તે જો આ છે, આ પહેલો છે તે પત્ર લખે છે, દેખાય છે આ પત્ર લખે છે પહેલો નંબર, પછી બીજો છે તે ટપાલ પેટીમાં નાખે છે, પત્ર લખાઈ ગયો પછી ટપાલ પેટીમાં નાખે છે, પછી હવે ટપાલી એને કાઢે છે જો અહીંયા, આ ત્રીજો આ ટપાલ પેટીમાંથી કાઢે છે, પછી હવે આ એને છાપ મારે છે, છાપ મારે છે ને કાઢી અને બીજા અહીંયા પોસ્ટ ઓફિસમાં જઈ અને એની
છાપ મારે છે, છાપ મારી અને પછી જો આમાં લખ્યું છે અમદાવાદ, અમદાવાદ છાપ મારી છે ને તે અમદાવાદ પહોંચાડવાની હોય એટલે. હવે છઠ્ઠામાં અહીં તમે જો અહીં પત્ર બધા પડ્યા છે ને એકઠા કર્યા એ લઈ એ ઉપાડી લે છે એમાંથી જો. અને હવે સાતમામાં તમે જો તો જો આ આ બધા એકઠા કરેલા પત્રો છે એ અહીંયાથી બધા બાપા લે છે જો કાઢે છે, ક્યાં ક્યાં ગામના છે એ બધા જુદા જુદા પાડે છે. હવે અહીંયા પછી પત્ર પહોંચી ગયો, હવે શું કર્યું, પત્ર પહોંચી ગયો એટલે સામેવાળાને જેને પત્ર મળ્યો પત્ર વાંચી એને ખુશ થાય છે, દેખાય છે ને. હવે સમીરાએ સલમાનને પત્ર લખ્યો અને વર્ગમાં તમારા મિત્રને પત્ર લખો અને મિત્રનું નામ લખવું ભૂલશો નહીં. દરેક પત્ર લખ્યો પરંતુ આપણે ક્યાં પોસ્ટ કરવો, વર્ગની વર્ગ માટે ટપાલ બેટરી બનાવો અને એક ખાલી ખો ખુલ્યો લાલ રંગ એમનો લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ ચટાડો, ખોખા ઉપર કાતર કાતરથી મદદથી કાપો અને પત્ર નાખી શકાય એટલો કાપો, બોક્સ ઉપર હોવો જોઈએ. આ તમારે સ્કૂલમાં પ્રવૃત્તિ કરવાની છે. હવે ટપાલ પેટી તૈયાર, ટપાલ પેટી બનાવી નાખી. હવે ટપાલ તમારે લખી અને રાહ જોવાની, એક બાળક ટપાલી બનશે, ટપાલીમાં પત્રો લઈ લેશે અને બધા બાળકોને એ મોકલશે અથવા વેચી દેશે. જેવી રીતે તમારો મિત્ર પત્ર લખો તે જ રીતે તમારા મિત્ર પણ અને સગા સંબંધીઓને પત્ર લખ્યા જશે. થોડા ઘરેથી લઈ આવો, જુઓ કેટલા અલગ પ્રકારના હોય છે આ પત્રો, એમાં તમે શું અલગ જોયું, ક્યાં ચિત્રોની ટિકિટ છે, આ બધી ટિકિટ કે એક જેવી હોય છે, શું અલગ 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 ટિકિટ હોય. તમે પત્ર પોસ્ટ ઓફિસનો સિક્કો પર એના પર જોયું. હવે બાળકો તેમના મિત્રના લખેલા પત્રના સમાચાર એકબીજાને જણાવી મજા માણશે અને પત્ર લખવા પ્રોત્સાહિત કરશે. અલગ અલગ પ્રકારના પોસ્ટની ટિકિટનો સંગ્રહ કરો અને અને 110 ઉપર એક મહિલા પોસ્ટ ઓફિસમાં કામ કરતી બતાવી છે, તે કુટુંબ અને સામાજિક રીતે ચર્ચા કરી એની ચર્ચા કરો. હવે તમારે અહીંયા છે ને આમાં સંગ્રહ કરેલી તમારી ટિકિટ જુદી જુદી હોય તે મારે અહીંયા તમારે ચોંટાડવાની છે. તો પોસ્ટ ઓફિસમાં જે મળતી વસ્તુ હોય તે જો આ જો છે ને પત્ર છે, પછી આ બધા પત્ર છે ને, કવર છે, આંતરદેશીય પત્ર છે, પછી આ છાપ છે જો ખેડૂતની છાપ છે, એવા સિક્કા મારવાના છે ગાંધીજીના હોય, એ બધા ગામના હોય, દરેક ગામના સિક્કા અલગ અલગ હોય તે અહીંયા તમને બતાવ્યા છે. હવે સમીરાનો પત્ર વડોદરા ટ્રેનમાં પહોંચ્યો, જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે તેની ચર્ચા કરો. પહેલાં પત્ર નહોતા તો કેવી રીતે પત્ર મોકલતા હતા, તો કેવી રીતે મોકલતા હતા, તો કે સાયકલ ઉપર જઈને જતા, પછી કે હાલીને જતા, એવી રીતે પત્ર મોકલતા. અને પહેલાં તો સંદેશાવાહક તરીકે કબૂતર પણ નો ઉપયોગ પણ થશો. હવે પોસ્ટ ઓફિસની મુલાકાત, નજીકના પોસ્ટ ઓફિસે મુલાકાત લો, ત્યાં પત્રો કેવી રીતે આવે છે, ત્યાંથી કેવી રીતે એ જાય છે તે નિહાળો ને બીજું શું કામ છે. હવે જૂના સમયમાં પત્ર કેવી રીતે પહોંચતા તે બાળકો પોતાના ઘરડા માણસો પાસે જાણવાનું કહો. બાળકો કદાચ પોસ્ટકાર્ડ પર સરનામું લખવાની મદદની જરૂર પડે એવું સમજે કે ઘરડા માણસોનો ભૂતકાળ વિશે જાણવા ખૂબ જ મહત્ત્વનો પુરવાર થશે. તેમની સાથે તેને પ્રોત્સાહિત કરો. હવે આપણે આ વિદ્યાર્થીઓ જો કે આ પત્રના પ્રવાસ દ્વારા આપણે પત્રનો જે પ્રવાસ વાંચ્યો અને આત્મકથા રૂપે તેમાંથી આપણને શું શીખવા મળે છે તે જોઈએ. પોસ્ટકાર્ડના કવર આંતરદેશીય પત્ર નજરે જુએ છે અને તેની કિંમત પણ જાણે છે. પોસ્ટ ઓફિસમાં ક્યાં ક્યાં કામ થાય છે તેનાથી તે માહિતગાર બને છે અને ટપાલી ક્યાં ક્યાં કામ કરે છે તે જાણે છે. પોસ્ટકાર્ડ કવર આંતરદેશીય પત્ર ઉપર છાપ વાંચે છે અને સમજે છે. ટપાલ પેટીને જુએ છે, ટપાલના રંગને આકાર આપે છે. ટેલિફોન મોબાઈલ જુદા જુદા હોય તે જાણે છે. ટેલિફોન અને મોબાઈલથી થતા કામો પણ જાણે છે. ટેલિફોન મોબાઈલથી વાતચીત કરવાનો અનુભવ પણ મેળવે છે. ટેલિફોન પત્રના તફાવતને સમજે છે.
ટિકિટ વિશે અવનવું જાણે છે અને પોસ્ટ ઓફિસમાં જે વજનકાંટાને ઓળખે છે. પત્ર ઉપર લગાવવામાં આવતા સિક્કાનો આકાર અને તેની સહી વિશે આટલું બધું પત્ર વિશે જે આ પાઠ દ્વારા જાણે છે. હવે અહીંયા જો કે અહીંયા શું છે, તમને ખબર છે કે આ બધું આ છે તે આવતા પીરિયડમાં હું કરાવીશ. બસ.